આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કુંવરબાઈનું મામેરું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય સ્કોર્ડન લીડર શ્રી એસ એમ ત્રિવેદીની સ્મૃતિમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા નારાયણ વિદ્યાવિહાર ભરૂચ સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે શ્રી ઉમાકાંત રાજ્ય ગુરુ પ્રસ્તુત કુંવરબાઈનું મામેરું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માતૃભાષાનું સિંચન, સંવર્ધન અને રક્ષણ અર્થે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના જિલ્લા સંયોજક અને નારાયણ વિદ્યાવિહારના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિત સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રી ઉમાકાંત રાજ્ય ગુરુ દ્વારા વિવિધ રચનાઓ અને માતૃભાષાના સંવર્ધન માટેની સવિશેષ વાત કરવામાં આવી હતી. શિક્ષણ ભણાવવામાં, ખેડૂત ખેતીમાં, દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન બની જાય તો સૌ સિદ્ધિને પામશે અને આખો સમાજ ઉત્કર્ષ આવશે. ગીતામાં પણ કહ્યું છે, સ્વે સ્વે કર્મની અભિરતઃ સંસિદ્ધિ લભતે નરઃ. કોણ સિદ્ધિ પામે? અત્યારે માતૃભાષાનું મહત્ત્વ ઘટી રહ્યું છે, જેના કારણે આપણા બાળકો આપણી સંસ્કૃતિથી થોડા વંચિત થતા હોય છે અને એ ફરી પાછું ઊભું કરવા માટે થઈને માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અત્યારે ગુજરાતી ભાષાના પ્રખર અને માણભટ્ટ તરીકે જેની ઓળખ પ્રસ્તુત છે એવા ઉમાકાંતભાઈ સમગ્ર ભરૂચ જિલ્લાના ભાષાના શિક્ષકોને એના માટે રસ્તરબોળ કરશે અને આપણી ભાષા સાહિત્યનો વારસો જે છે તેને ઉજાગર કરવાનો આ નમ્ર પ્રયાસ. આખ્યાનો દ્વારા બ્રાહ્મણો આ ધર્મ શિક્ષણ આપતા હતા. કોઈ સામાન્ય કારણે આપઘાત પણ નહોતું કરતું, કારણ કે બ્રાહ્મણો નળાખ્યાન સંભળાવતા હતા કે રાજા જેવા રાજાના માથે કેવા કષ્ટ પડ્યા, તો જીવ્યા તો પાછા રાજા થયા. આમ એક પ્રેરણા આપતા હતા. આ સાહિત્ય સ્વરૂપ આજે લુપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે મને થયું કે આ સાહિત્ય સ્વરૂપ જીવતું રહે, આખ્યાન કલા જીવતી રહે, એટલા માટે મેં 74મા વર્ષે આખ્યાન કરવાનું શરૂ કર્યું. 7 વર્ષથી હું આખ્યાન કરું છું અને એ આજે 81મા વર્ષે પણ હું એ આખ્યાન કરું છું.